चतुर्थी विभक्ति एक वचन देवाय, देवाय मीन्स देव माटे केवू होय त्यारे देवाय बोलाय छे। बे देवो माटे मीन्स देवाभ्याम अने घणा बधा देवो माटे मीन्स देवेभ्यः। पंचमी विभक्ति माटे शेनो यूज थाय छे एटले आ एक वस्तु समझी लो कि ज्यारे जे सेंटेन्स में एनी जरूर पड़ती होय के देव ने अर्पण करवानुं छे, फॉर एक्जाम्पल देव ने अर्पण करवानुं छे एम कहेवुं होय तो देव ने लखवा माटे आपणे संस्कृतनो ए कयो शब्द यूज करशुं? देवम। बराबर, एटले आ एना माटेनी वस्तु विभक्ति एनी पाछळ लागेली छे। अहींया देवम एटले मीन्स देव ने, देवेन मीन्स देव वडे, देवाय मीन्स देव माटे, ए ज वस्तु सेम छे पण બે દેવો હોય ત્યારે અને ઘણા બધા દેવો હોય ત્યારે એના માટે પંચમી વિભક્તિ માટે શું લખીશું? દેવાત, એનો અર્થ શું થશે? માટી। અને અહીંયા પણ આ જ વસ્તુ રહેશે, દેવાભ્યામ અને દેવેભ્યઃ। ષષ્ઠી વિભક્તિ તો દેવસ્ય મીન્સ દેવનું, દેવના કે દેવની, બરાબર, દેવનું મીન્સ અહીંયા થશે નોની નુના। ષષ્ઠીનો એ વાક્ય પ્રમાણે નોની નુનાનો જ્યારે યુઝ થાય, બરાબર, નોની નુના વાક્ય માટે યુઝ થતું હોય ત્યારે શ્ય લાગે છે પાછળ, શ્ય। અને અહીંયા થશે દેવયોહો, બે દેવોનું કહેવું હોય તો દેવયોહો કહેવાય, અને ઘણા બધા દેવોનું કહેવું હોય તો દેવાનામ, ઘણા બધા દેવોની કહેવું હોય તો ઘણા દેવાનામ। અને સપ્તમી વિભક્તિ દેવમાં તો થશે દેવે, દેવમાં તો દેવે મીન્સ માં અથવા ઉપર, એ સેન્સમાં જ્યારે જરૂર પડે ત્યારે દેવે થઈ જશે। એની જગ્યાએ કોઈ પણ અકારાંત આવતું હોય તો ત્યારે એ વસ્તુની પાછળ આ જ પ્રત્યય લાગ્યા હોય, આ જ પ્રત્યય એટલે પાછળ એન જ લાગ્યું હોય, અહીંયા દેવાય થયું તો આ જ યુઝ થયું હોય। ભ્યામ છે, આ બધી જ વસ્તુ આખું કોઈ પણ અકારાંત હોય એની જગ્યાએ, ફોર એક્ઝામ્પલ રામનું કહેવું હોય તો ત્યારે પણ આ જ રીતે થશે, એનું પ્રોનાઉન્સેશન એ જ રહેશે। દેવયોહો અને દેવેશુ, હવે અહીંયા તમને એની જગ્યાએ કોઈ પણ અકારાંત નામનું પૂછ્યું હોય તો ત્યારે આ જ વસ્તુ એ રીતે જ આવશે, બરાબર। એટલે તમે આ આખો એક, ફોર એક્ઝામ્પલ એક લર્ન કરી લ્યો છો તો એની જગ્યાએ બીજું કોઈ પણ વર્ડનું તમને એમસીક્યુઝમાં પૂછ્યું તો તમને એ વખતે રિમાઇન્ડ થશે કે આ વસ્તુ ક્યાં આવે છે, બરાબર। કે તમને ફોર એક્ઝામ્પલ દેવની જગ્યાએ કોઈ બી નામનું પૂછે છે ત્યારે એ જ વસ્તુનો ઉપયોગ થશે। ફોર એક્ઝામ્પલ દેવ છે, બરાબર, એની જગ્યાએ તમને જનનું પૂછે છે તો જનાય પૂછે છે, ફોર એક્ઝામ્પલ, કે જનાય કઈ વિભક્તિ છે? હવે અહીંયા તમને ભલે તમે દેવનો લર્ન કર્યો છે પણ પૂછ્યું જનાય, હવે જનાય કઈ વિભક્તિ કહેવાય? તો હવે અહીંયા જનાય પ્રોનાઉન્સેશન થાય તો તમે દેવાય પ્રોનાઉન્સ કર્યું છે, એના સિમિલર ક્યાં જોશો? અહીંયા દેવાય, અહીંયા શું આપ્યું છે? જનાય, તમે દેવનો ટેબલ લર્ન કર્યું છે તો દેવાય કઈ વિભક્તિમાં આપ્યું છે? ચતુર્થી વિભક્તિ। એ જ રીતે જનાય પણ શું થશે? ચતુર્થી વિભક્તિ। આ રીતે આન્સર આપવાના હોય, તમને એક્ઝામમાં એમ પૂછે કે ફોર એક્ઝામ્પલ જનસ્ય, આ તો એના જેવો જે ભૂલ લઉં છું, તમને કદાચ દેવનો લગ્ન કર્યો છે અને તમને એક્ઝામમાં એમ પૂછ્યું જનસ્ય કઈ વિભક્તિ છે, તો હવે અહીંયા આખા ટેબલ તમે જે લર્ન કર્યો છે, તમે એક્ઝામમાં રફમાં લખો છો તો એમાં તમને ખ્યાલ આવી જાય કે અહીંયા શ્ય પ્રોનાઉન્સ થતું હોય એવું આખા ટેબલમાં ક્યાં આવે છે? અહીંયા, તો એનો આન્સર શું આવશે? કે હવે એ ક્યાં જોવાનું? ષષ્ઠી વિભક્તિ, શ્ય, જનશ્ય, અને કયું છે? એક વચન, એટલે અહીંયા પણ આન્સરમાં શું આવશે?
ષષ્ઠી વિભક્તિ અને એકવચન. એટલે એટલા માટે કહું છું કે બધા જ કારાંતના કંઈ બધા ઘણા બધા નાઉન હોય, બધા ઘણા બધા કારાંતમાં ઘણા બધા જેન્ડરમાં આવતું હોય, તો એ બધા જ લર્ન કરવા ન બેસવાનું હોય. દરેકના એક એક એક્ઝામ્પલ કરવાનો હોય. એક એક એક્ઝામ્પલમાં, ફોર એક્ઝામ્પલ, અકારાંત છે, મસ્ક્યુલિન જેન્ડર છે, એનું આ એક કરો, એના સિમિલર તમને કોઈ પણ વર્ડ પૂછે. મેં કીધું એમ કે જન્મ પૂછે, તમે જન્મ લર્ન નથી કર્યો, તમે આ લર્ન નથી કર્યો, પણ તમને ખબર પડી કે આ આખું લર્ન કર્યું છે તો તમને ખબર પડી જશે કે શ્ય પાછળ આપ્યું છે. તો શ્ય ક્યાં આવે છે? આ અહીંયા દેવશ્યમાં, એટલે ષષ્ઠી વિભક્તિમાં આવે છે. શ્ય ક્યાં આવે છે? અહીંયા બીજે ક્યાંય પણ શ્ય પ્રોનાઉન્સ થતું હોય એવું આવતું નથી, તો એ ક્યાં આવશે? ષષ્ઠી વિભક્તિમાં. એટલે એ તમારે MCQs સોલ્વ થશે, થશે ને થશે, એ 100% છે. પણ એના માટે આખો આ જે ફોર એક્ઝામ્પલ અનો તમે સિમ્પલ દેવનો આપ્યો છે, મસ્ક્યુલાઇન જેન્ડરનો, એનો પરફેક્ટ લર્ન કરવો જોઈએ. બધા જેન્ડરના એક 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 એક્ઝામ્પલ લર્ન કરો, એટલે કોઈ બી એન્ડિંગનો તમને કોઈ બી જેન્ડરનો પૂછ્યું હોય તો તમને એ આન્સર આવડે જ. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને એમ પૂછ્યું કે વેદ, બરાબર. હવે તમને અહીંયા એમ પૂછ્યું કે વેદમ. હવે આ બી અકારાંત છે, તમને નથી સમજાતું કે આ કયો કારણ છે એ નથી ખબર, પણ તમે આ લર્ન કર્યો છે દેવનો અકારણનો. હવે અહીંયા મ ક્યાં આવે છે? વેદમ. આ તમને ક્વેશ્ચન એમ પૂછ્યો છે કે વેદમ કઈ વિભક્તિ છે, તો હવે આખા ટેબલમાં ક્યાં જોશો કે મ, તો એ મ ક્યાં આવે છે? આખા પહેલામાં મ કઈ વિભક્તિમાં આવે છે? તો દ્વિતીય વિભક્તિમાં. એટલે આન્સર આ રીતે સોલ્વ થશે. ક્લિયર? બીજો એક એક્ઝામ્પલ રામનું કરાવી દઉં, એટલે કદાચ કોઈને દેવનો ન લર્ન કરવો હોય તો રામનું લર્ન કરી શકે. એટલે બેમાંથી કોઈ પણ એક લર્ન કરશે, રામ અથવા દેવ, તો પણ ચાલશે. એટલે એનેથી બીજા કોઈ પણ અકારાંત મસ્ક્યુલાઇન જેન્ડરનો કોઈ પણ વર્ડ પૂછશે તો બી તમને ખ્યાલ આવી જશે. દેવનો જે રીતે છે એ જ રીતે થશે. રામઃ, રામો, અહીંયા શું થતું હતું? દેવો. અને અહીંયા દેવાહા થતું હતું, એટલે અહીંયા શું થશે? રામાહા. દેવમ, તો રામમ. અહીંયા પણ રામો, અહીંયા બી દેવો જ થતું હતું. અને દેવાન, તો અહીંયા થશે રામાન. પછી દેવેન, તો રામેન, રામાભ્યામ. ઘણી જગ્યાએ એની જગ્યાએ અણ પણ લખ્યો હોય, એમાં જો બહુ જ ખબર ન પડે તો એનો અણ પ્રત્યય થતો હોય, એટલે એ તૃતીય વિભક્તિ જ હોય. રામાભ્યામ રામેહ. દેવાય, તો રામાય, રામાભ્યામ રામે વ્યહ. અહીંયા ભ્યામ ભ્યામ ત્રણેયમાં તૃતીયા, ચતુર્થી અને પંચમી. અહીંયા તૃતીયા, ચતુર્થી અને પંચમી ત્રણેયમાં સરખું જ આવે છે રામાભ્યામ. હવે પંચમી વિભક્તિ શું થશે? રામાત. રામાભ્યામ રામેભ્ય. અહીંયા થશે રામશ્ય. રામયોહો અને રામાણામ, અથવા રામાણામ બી થઈ શકે, પ્રોનાઉન્સેશન રામાણામ. અહીંયા થશે સપ્તમીમાં રામે, રામયોહો અને રામેશુ. છેલ્લે સંબોધન આપણે દેવમાં બી નથી જોયું, અહીંયા જોઈએ. હે રામ, હે રામો અને હે રામા, મીન્સ હે ઘણા બધા રામ. અને હે રામો મીન્સ હે બે રામ, અને હે રામ એટલે હે રામ, એક રામની વાત છે. ક્લિયર? એટલે આનો સેન્સ પણ, મિનિંગ એક જ થશે દેવનો, જે રીતે થશે રામ, બે રામ, ઘણા બધા રામ. રામમ એટલે એક રામને, બે રામને, ઘણા બધા રામને. પછી રામાયણ, રામેણ મીન્સ એક રામ વડે, બે રામ વડે અને ઘણા બધા રામો વડે. રામાય મીન્સ એક રામ માટે, બે રામ માટે, ઘણા બધા રામ માટે. અને અહીંયા થશે રામમાંથી, બે રામમાંથી, ઘણા બધા રામમાંથી. અને રામનું, બે રામનું અને ઘણા બધા રામ
નું અને રામમાં બે રામમાં અને ઘણા બધા રામમાં અને છેલ્લે હે રામ, એટલે આ દેવ અને રામ બેમાંથી કોઈ પણ એક સિમ્પલ વર્ડ આપ્યા છે, એટલે બેમાંથી કોઈ પણ એક કમ્પલસરી લર્ન કરી શકો. હવે આ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું અકારાંત મસ્ક્યુલાઇન જેન્ડરનું. હવે આપણે અકારાંતનું જ પણ ન્યુટરનું કરીશું, કારણ કે ન્યુટરમાં એક જ આવે છે અકારાંતનું, બરાબર? એટલે એક આની સાથે ઘણું બધું મેચ થાય છે એટલે એ જોઈ લેશું, કારણ કે બહુ જ ઓછું ચેન્જ એમાં ચેન્જીસ છે. બાકી ઘણું બધું અકારાંત મસ્ક્યુલાઇન જેન્ડરની સિમિલર ઘણું બધું છે એમાં, એટલે સાથે સાથે જોઈ જ લઈએ. એમાં પણ બે એક્ઝામ્પલ જોઈ લઈશું જે યાદ રહે. આમ તો બહુ કંઈ ચેન્જ નથી, મસ્ક્યુલાઇન જેન્ડરની જેમ જ આવે છે, અકારાંત પુલ્લિંગની જેમ જ આવે છે. જે માઇનર ચેન્જ છે એ જોઈ લઈએ. ફલ, તો એમાં પ્રથમા વિભક્તિ થશે ફલમ, દ્વિવચન થશે ફલે અને બહુવચન થશે ફલાની. દ્વિતીય વિભક્તિમાં પણ સેમ, પ્રથમા અને દ્વિતીય વિભક્તિ અકારાંત ન્યુટરમાં સેમ જ આવે છે, એટલે એમાં પણ ફલમ, ફલે, ફલાની આટલું સેમ જ રહેશે. બંને વિભક્તિ સેમ જ આવે છે, ભલે સેમ આવે. તમને એમસીક્યુઝમાં કદાચ બેમાંથી એક પૂછ્યું હોય, બે પૂછ્યું હોય તો એમ લખ્યું હોય પ્રથમા દ્વિતીય વિભક્તિ કઈ છે, એમ બી પૂછી શકે એમસીક્યુઝમાં કે પ્રથમા દ્વિતીય વિભક્તિ કઈ છે. તો ઘણી જગ્યાએ જે સિમિલર આવતું હોય તો કદાચ કોઈ પણ એક પૂછે અને પૂછે તો ત્રણે સાથે, તો એ રીતે પૂછે, એટલે એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે ફલમ ફલે ફલાની બેમાં આવે છે તો આપણે શું આન્સર લખો. તમને જે પૂછ્યું છે એનો જ પરફેક્ટ આન્સર આપવાનો છે, ફલમ ફલે ફલાની. આટલું જ અકારણ મસ્ક્યુલાઇન જેન્ડર કરતાં થોડું આ પ્રથમા અને દ્વિતીય વિભક્તિ અલગ છે, બાકી ઘણું બધું સરખું છે. આટલો જ બેનો ફરક છે, આ વસ્તુ એમાં નથી આવતી. હવે અહીંથી બધું જ અકારાંત પુલ્લિંગ જેવું જ દેવ, દેવનું જે રીતે પ્રોનાઉન્સ થતું હતું એ જ રીતે અહીંયા થશે. દેવનું દેવેન થતું હતું, અહીંયા ફલેન થશે, સેમ જ. ખાલી તમારે આ ચેન્જીસ યાદ રાખવાનું છે. આ ચેન્જીસ કઈ રીતે, કે તમને ઘણી જગ્યાએ ફોર એક્ઝામ્પલ ફલની જગ્યાએ તમને એમસીક્યુઝમાં એમ પૂછ્યું કે વનમ આપ્યું છે, બરાબર, હવે અને બીજા ઓપ્શન આપ્યા છે અને અહીંયા એમ પૂછ્યું છે કે પ્રથમા વિભક્તિ કઈ છે, તો પ્રથમા ખબર પડવી જોઈએ કે આમાં આવે છે અકારણ ન્યુટર જેન્ડરમાં વનમ મ આવે છે, એટલે તો જ એ ક્વેશ્ચનમાં ઓપ્શન એ રીતે આપ્યો હોય. ફલેન, ફલાપ્યા, ફલેહે, ફલાય, ફલાભ્યામ, ફલેભ્ય, ફલાત, ફલાભ્યામ, ફલેભ્ય, ફલસ્ય, ફલયોહો. એક વખત શરૂઆત કરશો ને લર્ન કરવાની એટલે બધા જ ટેબલમાં ઇઝી પડશે, પછી તમને એમ થઈ જશે કે ના બધા જ ઇઝી છે. ફલાનામ, ફલે, સપ્તમી વિભક્તિ, ફલયોહો અને ફલેશુ અને છેલ્લે આવે છે
સંબોધન. હે ફલ, હે ફલે, અને હે ફલાની, આમાં પણ વિભક્તિનો પ્રત્યય, વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, એનો અર્થ કોઈ જ ચેન્જ નથી થતો, મિનિંગમાં કોઈ જ બદલાવ નથી આવતો. પ્રથમા એટલે કરતા સિમ્પલ, દ્વિતીય એટલે ને વડે માટેથી, એટલે એનો અર્થ એના જ રહેશે. ખાલી અકારાન ન્યુટર, અકાર એન્ડિંગમાં ન્યુટર જેન્ડરની અંદર આટલો જ ચેન્જ થાય છે, બાકી બધું જ આ જે છે આખું અહીંથી અહીં સુધીનું એ અકારાન પુલિંગ પ્રમાણે જ આવશે. તમે મસ્ક્યુલાઇન જેન્ડરને એવી રીતે યાદ ન રાખતા ઇંગ્લિશમાં બને ત્યાં સુધી આ જ રીતે, કારણ કે તમારે એક્ઝામમાં સંસ્કૃતમાં જ ક્વેશ્ચન આવશે, ઇંગ્લિશમાં નહીં આવે. એટલે એ જ રીતે કરજો, બને ત્યાં સુધી સંસ્કૃતમાં જ યાદ રાખજો કે અકારાન પુલ્લિંગ, અકારાન નપુંસકલિંગ, આ છે આખો અકારાન નપુંસકલિંગ ન કહેવાય. એમાં આટલું બધું જ અકારાન પુલ્લિંગની જેમ, એટલે દેવનું કે રામનું જે લખ્યું એ જ પ્રમાણે પ્રોનાઉન્સેશન થયું. દેવેન લખ્યું તો ફલેન, દેવાય લખ્યું ફલાય, દેવાત લખ્યું તો ફલાદ, દેવસ્ય ફલસ્ય, દેવે ફલે, એ જ રીતે આખું પ્રોનાઉન્સ થયું. ખાલી આ જ વસ્તુ ચેન્જ થાય છે. એને જેમ જ સિમિલર આપણે બીજું એક એક્ઝામ્પલ છે વનનું જોઈ લઈએ. સેમ કદાચ બેમાંથી જે એક્ઝામ્પલ યાદ રહી શકે. અકારાન નપુંસકમાં વનમ, વને, ફલાની થયું એ રીતે વનાની, એ જ વસ્તુ વનમ, વને, વનાની. ક્લિયર? ફલ વનેન, ફલેન હતું એ રીતે વનેન, વનાભ્યામ, વને હે. વનાય, વનાભ્યામ, વનેભ્યઃ. વનાત, વનાભ્યામ, વનેભ્ય, વનસ્ય, વનયોહુ, વનાનામ, વને, વનયોહુ, વનેષુ, અને લાસ્ટમાં હે વન, હે વને, હે વનાની. આ થયું અકારાન નપુંસકલિંગ. એક આપણે ફલનું જોયું અને આ છે એ વનનું. એટલે ખાલી ફર્સ્ટ એન્ડ સેકન્ડ કેઝ, એટલે પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ, વિભક્તિને અહીંયા કેઝ કહે છે, સી એ સી કેઝ, એ જ ચેન્જ થાય. ફર્સ્ટ એન્ડ સેકન્ડ કેઝ જ ચેન્જ થાય છે, બાકી થર્ડ ટુ સેવન, સોરી એટ, એ એઝ ઇટ ઇઝ જે દેવમાં હતું. હા, થોડું સંબોધનમાં થોડું થોડું બધામાં ચેન્જ થતું રહેશે. અને પછીના આગળના જે આપણે સ્ત્રીલિંગ છે, ઉકારાન પુલિંગમાં પણ ઉકારાન, ઈકારાન, એમાં પણ થોડું થોડું બધામાં એક વચનમાં જ વધારે વધારે ચેન્જ હશે, બાકી ઘણું બધું સેમ હશે. બાકી અહીંયા આટલી વસ્તુ બધા એન્ડિંગમાં સરખી આવશે, આટલી વસ્તુ સરખી આવશે, એટલે પ્રોનાઉન્સેશન આટલી વસ્તુનું બધા એન્ડિંગમાં સરખું જ હશે. ક્લિયર? બાકી વધારે તમારે એક વચન જ બધામાં થોડો પ્રોબ્લેમ થશે યાદ રાખવાનું, બાકી આટલી વસ્તુ બધા એન્ડિંગમાં સરખી જ હશે. યાર, એમ કે ફોર એક્ઝામ્પલ માલા કહીએ તો અહીંયા થયું આ એન્ડિંગ, આ એન્ડિંગ એટલે એક સ્ત્રીલિંગમાં જ આ એન્ડિંગ આવે છે, પુલ્લિંગમાં કે નપુંસકલિંગમાં નથી આવતું, આ એન્ડિંગમાં. એટલે આ એન્ડિંગમાં આ વસ્તુ બધામાં માલા છે તો માલા ભ્યામ, એ આપણે ટેબલ જોશું એટલે ખ્યાલ આવી જશે. એટલે ભ્યામ છે
આ ત્રણેય ભ્યામ છે, આ યોનું છે, આ ભ્યભ્યનું છે, બધામાં સરખું હશે. એટલે ન કરવાનું કોઈ રીઝન નથી, બહુ ઝડપથી યાદ રહી જશે. પહેલી વખત શરૂ કરશો એટલે વાંધો નહીં આવે. હવે આપણે આકારાંતનું આકારાંત શ્રીલિંગ સ્વામિનારાયણ જેન્ડર આકારાંત શ્રીલિંગ, એમાં કયો શબ્દ જોઈશું? લતા. એમાં પણ બે એક્ઝામ્પલ જોઈશું, લતા લતા લતી લતાહ. લતામ લતી લતા હા, જ્યાં સરખું હશે ત્યાં આ રીતે કરી રાખવાનું. લતૈયા, તમારે એક્ઝામમાં આખું જ ટેબલ રફ માટે લખવાનું છે, એમસીક્યુઝ સોલ્વ કરવા માટે. આ તમારે છે ને આખી વસ્તુ એમસીક્યુઝમાં જ આવશે. લતૈયા લતાભ્યામ લતાભી. લતાયે લતાભ્યામ લતાભ્યહ. લતાયાહ વન ટુ થ્રી ફોર ફિફ્થ, પંચમી વિભક્તિ લતાભ્યામ લતાભ્યહ. ષષ્ઠી વિભક્તિ, એમાં પણ લતાયાહ લતયોહો અને લતા નામ. લતાયામ સપ્તમી, આ સિક્સ કેસ, આ સપ્તમી. લતાયામ લતયોહો અને લતાશુ. હે લતે સંબોધન, હેલતે હેલતે હેલતાહ. આ થયું આકારાં ત્રિલિંગ. એટલે લતાનો જે ફોર એક્ઝામ્પલ માલા છે, બરાબર, લતા માલા બાલા. ફોર એક્ઝામ્પલ તમને રતન માલાનું લખાય છે, ફોર એક્ઝામ્પલ તમને બાલા ભ્યહ આપ્યું હોય ક્વેશ્ચનમાં તો ખ્યાલ આવી ગયો બાલાભ્ય, તો એ અહીંયા આવે. ફોર એક્ઝામ્પલ બાલાયાહ આપ્યું છે, ક્વેશ્ચન એમ પૂછ્યો છે બાલાયાહ, હવે ખ્યાલ કઈ રીતે આવશે? તો પાછળ શું આપ્યું છે? યાહ. એટલે તમે ટેબલ રફમાં લખ્યો છે ક્યાં જોઈશો? યાહ. એટલે ક્યાં આવે છે? ફિફ્થ અને સિક્સ, આ બે સરખું જ છે. એટલે આન્સરમાં શું આવશે? પંચમી અને ષષ્ઠી વિભક્તિ. એટલે અહીંયા શું આવશે આન્સરમાં? પંચમી ષષ્ઠી વિભક્તિ. આ રીતે થશે. આને આ એક કરવાથી એના સિમિલર કોઈ પણ ક્વેશ્ચન પૂછે છે એના ઉપર ખ્યાલ આવી જાય. તમને બાલાયામ પૂછે છે, હવે અહીંયા યામ આવે છે. આપણે જોયું કે અકારાંતનો ટેબલ લર્ન કર્યો તો એમાં ક્યાંય પણ યામ આવતું નથી. તો યામ ક્યાં આવે છે? સપ્તમી વિભક્તિ એક વચન. તો એના આન્સરમાં શું આવશે? સપ્તમી એક વચન. એટલે આ રીતે જો તમને નાઉન નથી ખ્યાલ આવતો, જેન્ડર નથી ખ્યાલ આવતો, તો તમે આ રીતે એક 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 એક્ઝામ્પલ બધા જેન્ડરના નાઉનના જે છે જેન્ડરના એ કરી નાખો છો. એન્ડિંગના અકાર એન્ડિંગનો એ કરો છો, આ એન્ડિંગને એ, તે જેટલા એન્ડિંગ છે એના એ જેન્ડર પ્રમાણે કરો છો. તો એમાં કોઈ પણ વર્ડ પૂછે છે તો એ
ત્યારે રિમાઇન્ડ થશે જ કે યામ છે, તો એ અ એન્ડિંગમાં નથી આવતું. આપણે ક્યાંય દેવાયામ માં રામાયામ એવું ક્યાંય લખ્યું નથી, તો યામ એકમાં જ આવે છે. તો એ ક્યાં આવે છે? આ એન્ડિંગમાં. તો લતાયામ લર્ન કર્યું છે તો એ ખ્યાલ આવી જશે કે બાલાયામને, એટલે આ એન્ડિંગ થશે. એનો આન્સર ખાલી તમારે શું લખવાનું છે? સપ્તમી એક વચન. ક્લિયર? એન્ડ હવે લાસ્ટ એક્ઝામ્પલ માલા, આ એન્ડિંગનું આ જ રીતે થશે. આ બે એટલા માટે કોઈ પણ એક લર્ન કરવા, બે એટલા માટે કે તમને બેમાંથી એક કોઈ પણ એક કરી શકું. અને બધા જેન્ડરના એક એક કમ્પલસરી કરવાના છે. તમને કોઈ ફિક્સ એવું નથી હોતું એક્ઝામમાં કે અ એન્ડિંગનો જ પૂછાય, કંઈ જ કમ્પલસરી નથી હોતું કે આ જ પૂછાશે. અ એન્ડિંગનો પૂછાય, આ એન્ડિંગનો બી પૂછાય. માલા માલે માલાહા, માલા માલે માલાહા, માલયા માલાભ્યામ, માલાભિહિ. માલાયે માલાભ્યામ માલાભ્યઃ, માલાયાઃ સિક્સ. એ પણ સરખું, માલાયાઃ માલાયા અહીંયા થશે, માલયોઃ માલાનામ માલાયામ, સપ્તમી વિભક્તિ થશે, માલાયામ માલયોહો અને માલાશુ. હે માલે હે માલે હે માલાહા. આ અહીંયા આપણે આકારાંત ત્રિલિંગ લતા અને માલાના કમ્પ્લીટ થઈ ગયા. એટલે રામ અને દેવમાંથી કોઈ પણ એક, અકારાંત વન અને પલમાંથી કોઈ બી એક, અને માલા આકારાંત લતા અને માલામાંથી કોઈ પણ એક તમે લર્ન કરી શકો. પણ કમ્પલસરી લર્ન કરવા જરૂરી છે, તો જ એમસીક્યુમાં ખ્યાલ આવશે. કોઈ એક લર્ન કરી દો તો એના બદલે બીજા કોઈ એન્ડિંગનું પૂછ્યું તો તમને ખ્યાલ નહીં જ આવે. તમને નાઉન નથી ખ્યાલ આવતો કે જેન્ડરમાં નથી ખ્યાલ આવતો, તો એન્ડિંગમાં નથી ખબર પડતી, તો આ રીતે ટેબલ કમ્પલસરી કરવા પડે. અને ખ્યાલ આવે તો બી આ લર્ન કરવા જરૂરી છે. તમને ભલે જેન્ડરમાં ખબર પડી જાય તો બી તમને વિભક્તિ ખબર હોવી જોઈએ, આ બધી જ વિભક્તિ કહેવાય એ ખબર હોવી જોઈએ કે સેકન્ડ વિભક્તિ આ એન્ડિંગમાં શું થાય છે, બરાબર. દ્વિતીય વિભક્તિ એકવચન આ કારણમાં શું આવે? તો માલા. તૃતીય વિભક્તિ દ્વિવચન આ કારણમાં શું આવે? તો માલાભ્યામ. ષષ્ઠી વિભક્તિ આ કારણમાં શું આવે? માલાનામ. એટલે આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે. આ રીતે એમસીક્યુ તમને પ્રેક્ટિસ માટે લાસ્ટમાં આપણે બધા જેન્ડર પૂરા થશે એટલે જોઈ લેશું, આપણે બધા એન્ડિંગના કમ્પ્લીટ થઈ જશે. એટલે કહેવાનો સેન્સ કે કોઈ બધા જે અત્યાર સુધીના કરીએ એ બધામાં એક એક એક્ઝામ્પલ કરવું જરૂરી છે.